रात ना भजन करी अने सुरदास जी लाकड़ी ने टेके टेके हल्या जाता था। साहेब एने तो दीव हो अंधार हो रात हो शू फेर पड़वानो, प्रज्ञा शक्षु पोताने दृष्टि हती नहीं, ई लाकड़ी ने टेके टेके एम कहेवाय अर्धिक रात नो बजर भांगेलो। साहेब आपणे प्रोग्राम में लेवा आवे माणसो, मुकवानो आवे, कहेवत पड़ी गई आव्या ना राम राम जावाना नहीं। राते एकला सुरदास जी हाथ में लाकड़ी लीने धीरे धीरे हल्या जाता था। साहेब रस्ता में कू आव्यो, रस्ता में जा कू आयो अने सीधा हाल्या जाता था। अखिल ब्रह्मांड ना मालिक कृष्णचंद्र मणि ने थयुं हाय हाय मारो भक्त आगळ कूवा में पड़शे, अने भगवान बालक नु रूप धारण करी ए मुरलीधर महाराज एम कहेवाय के आवी अने बालक ना रूप में सुरदास जी नु बावडू पकड्युं। वडील सुरदास जी यहां से चलिए, आगे रास्ता खराब है, यहां से चलिए, यहां से चलिए। पर कहेवाय गयो जेनु भजन करता हो भा सूक्ष्म स्वरूपे आवीने स्पर्श करे ने त्यारे अंदर वाइब्रेशन आवे छे। आ वाइब्रेशन शेनु? हूँ धूण्यानो विरोधी माणस छु, जाहिर में बोलू छु, पण बधे विरोधी नथी। हूँ जाहिर में कहूँ जेटला मठ एटला भुआ, जेटली आवे वीरवर पुरुषोनी जग्या हो एटला भुआ। ये सूक्ष्म स्वरूपे आवीने स्पर्श करे छे एनो एने वाइब्रेशन आवे छे, एने शक्तिपात कहेवामां आवे छे। अनरु सत्य छे, पछी तो बीजा खोटा सोटी पड़े छे ने एमां हासाने माथे बोलवा आवे छे। नथी केटला बहेनो ધૂણે છે ભાઈ, બધા બધાયમાં માતાજી કેમ આવતા છે? મને તો ઈ થળતા પાછા વાતો કરે, જેના કોઠા સોખા હોય એને માતાજી આવે, એટલે અમારા અમારા કોઠામાં હું ગારા પીડે મરી ગયા તલાલા નાખી નાખી ખરેખર તમે ગઠવી સાહેબ મેં જોયું છે અમુક અમુક બેનો ધૂણચી હોય ને, આપણે પુરુષે ધૂણે કે એકલા બેનો તમે ધૂણો એવું નથી, અમારે ખોટા ઘણા છે, ખમા હા ખમા હા, આપણે એમ કે મા હા એમ કે છે, પણ પુરુષ ધૂણતા હોય ને કે બહુ પગે લાગવા માણા ન આવે, બેનું ધૂણતા હોય ને તાખી હેરી પગે લાગવા આવે, અને બેને તે આખું ગામ પગે લાગતું, હે માં હે માં મુજાઈ કોણ એનો ઈ બિશારો કેમ આવીને કે હે? મને હમણાં ખબર પડી ધર્મેન્દ્ર ને હેમાજી અલગ અલગ રહે છે, રહે છે ને અલગ, કેટલું ધ્યાન રાખે બધા, મને હવે ખબર પડે નોખા હું કામ રે, જાગીને જ કહેવાનું હેમા, સમજાય ક્યારે દાંત કાઢજો? શોલે ફિલ્મ કેટલાય જોયું? શોલે બધાય જોયું ને? એમાં બાપુ એક મોટા મોટો ગોટાળો છે શોલે ફિલ્મમાં, એ હું ને જયાબેન બે જ જાણીએ, હું તેથી નાનો, મેં પહેલી વાર ફિલ્મ જોયું ને જયાબેને કીધું કોઈને કહેતો નહીં ભાઈ હાલવા દે છે બાપા, મેં ત્રીસ વાર જોયેલું, એમાં મોટા મોટો ગોટાળો છે, એમાં કયું નગર હતું, એ ગામનું નામ શું હતું? રામગઢ, બરોબર? ગબ્બરસિંહ બોલતો ને, અરે સાહેબ રામગઢ કી શુક્રિયા કણસી સટ્ટી કાકા ગાતી રે, બહુ યારાને લગતા રે, મેં બહુ મને મગજમાં ગળી ગયેલું બધું, રામગઢ હતું બરોબર બાપુ, એ ગામમાં લાઈટ નહોતી, હતી લાઈટ? જયાબેન રોજ ઓલું ફાનસ ઓલવા નીકળતા હવેલીમાં, અને અમિતાભભાઈ એક જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું, એ પાણાને ટેકો દઈને આમ બેઠા બેઠા વાજુ વગાડતા બરોબર, અને જયાબેન ફાનસ ઓલવતા ઓલવતા આમ ત્રાહીને જ રે, આમ શીરડો રાખતા રાખતા જોઈને વૈયા જતા, લાઈટ નહોતી ને, તો ધર્મેન્દ્ર જે ઓલા ટાંકા ઉપર સડી ગયો, મર જાઉંગા ફટ જાઉંગા મોચી, એ ટાકો ભરતા હે નથી, કોઈ દી વિશેર્યું જ નહીં કોઈ, બહુ ફિલ્મમાં જોવાનું, આ જીવને ફિલ્મ જ છે, હું હું ગોટાળો છે આખી જિંદગી ખબર નથી પડતી બાપા, એની કરતાં આવા મહાપુરુષના ચરણે રહી અને આશીર્વાદથી હાલી જાવ ને તો જીવન આપણા ઉજળા થઈ જાય ભલામણ, બાકી તો ફિલ્મ ફિલ્મ છે યાર, હમણાં કંઈક ઓલું આવ્યું ને કયું
બધા ખોટી ના હોય. તમારો વટ તમારું, તમારી જ્યાં શ્રદ્ધા છે એ, અને જે કુળમાં જેનીમાં છો એનો તમારો પોતાનો વટ હોવો જોઈએ. ખોટો વટ નહીં, ખોટી મેમરી. હું તો યુવાનોને પગે લાગીને હવે કહું છું કે તમારી ઉર્જા અંદરો અંદર ખોટી ન બગાડો. કોની સામે લડો છો? કોની સામે વટ કરો છો? પોલીસમાં ભરતી થાવ તો જ તમે ભારતના યુવાન કહેવાશો, મિલિટરીમાં ભરતી થાવ નહીં. જન્મથી હક હોવો જોઈએ કે હું ભારત વર્ષનો ફોજી છું, ભારત વર્ષનો એક ચોકીદાર છું. સમય આવે નકર અત્યારે જો આ કેટલા દિવસથી યુદ્ધ હાલે ઓલાનું, ક્યાંનું, યુક્રેન ને રશિયા, રશિયા બાપુ પ્રોગ્રામ કરી આવ્યા, તેદી આ દુહા ગયા, તેદુનું તાન લીધું થયું એટલે પ્રોગ્રામ. હું કીર્તિદાન ભાઈ ગયા અને પ્રોગ્રામ કર્યો, જીતુભાઈ તોડી નાખેવો, અને પછી તો કીર્તિભાઈ ગાય પછી તો કઈ ઘટે નહીં. હા, અને રૂપિયાની સોળી ઉડે ન્યાય, અને એમાંથી પછી બહુ પ્રોગ્રામ જામ્યો ને તે સીધા દેશભક્તિના ગીત ન્યા ચાલુ કર્યા. મેરે દેશ કી ધરતી સોના ઉજલે ને ઉજલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી. તો હવે ન્યાના માણસો તો પ્રોગ્રામમાં આવેલા, ત્યાંના સાંસદ બેઠેલા, અને પછી આપણા ભાઈઓના કોઈ પાર્ટનર હોય ને ત્યાંના મૂળ લોકો, તો એ લોકો બધા બેઠેલા. તો એને ખરેખર ટ્રાન્સલેન્સર લગાડીને બેઠેલા, અમે પ્રોગ્રામ બોલતા પાછળ કેબિન રાખે અને એમાં ટ્રાન્સલેન્સર ઓલો ફટાફટ અંગ્રેજી બોલતો, અંગ્રેજી બોલતો હતો અમારું, અને એ ઓલા એરફોન લઈને બેઠા, પણ ગીતમાં તો કંઈ બધું ભેગું ન થાય. એટલે એને બંધ કરાવ્યું કે આ શું થાય છે, તા કે ભારતના ગીત ગવાય છે, કે અમારા દેશમાં ભારતના ગીત ગાવશો, હાલો આ દેશનું ગાવ. હવે રશિયાનું ગીત તો અમારે ક્યાંથી ગોતવું, ચાલો રશિયાનું ગીત ગાવ. એટલે ઓલા આયોજકો આવ્યા, મને કે એક હતું ગાવું પડશે હો ને, કારણ અમારે રોજ અહીંયા રહેવું ને, વિઝાના ને એના પ્રોબ્લેમ હોય, એક હતું ગાઈ નાખો ને, ઝીકી નાખો ને, એમ કેવો ઝીકી નાખો. એટલે પણ મેં કીધું રશિયાનું ગીત ક્યાંથી ગોતું, અને તરત મેં તો રિવેશ ઘેર જ ગાડી મૂકી દીધી. હું કહું ભાઈ મારો ગાવાનો વિષય નહીં, હું તો બોલવા વાળો છું. કીર્તિભાઈ કે મામા આમ નો વયો, એકમાં હોય એ કાયમ આવે, તું બે માં છો, મા મા આવું કરાય. મેં કીધું તો કવિરાજ આવવા ગયો, હવે હું રશિયાના ગીત ગાઉં. અને સાહેબ મેં અહીંયા રશિયાનું ગીત ગાયું, એ નહોતું ગાયું. હા બહુ સરસ, બહુ સરસ ફરમાઈશું તો ઘણી આવી ગઈ છે, પણ જેટલી લેવાય એટલી આપણે જીતુભાઈ લેવાની છે, બરોબર. પણ અમે અમે પછી મને કીધું કે રશિયાનું ગીત ગાવ, મેં અહીંયા રશિયાનું ગીત ગાયું. બોલો, હું ખરેખર બહુ ભણેલો છું. તમે તો સાહેબ અહીંયા કલેક્ટર સાહેબ જીપીએસસી બેઠા છે, સાહેબ હું બહુ ભણેલો છું, બહુ મારા બહુ ભૂકા કાઢ નાખેલા. હા હું અંગ્રેજીમાં આખો પ્રોગ્રામ તમને આપી શકું, પણ તમે સમજો ને તો આપણે શું કામ ખોટે ખોટું બોલું છું, એટલે હું ન બોલું. આ અમેરિકા હું એટલા દી રહીને આવ્યો સાહેબ, અમેરિકા કેટલા દી હું રહ્યો, એવું અંગ્રેજી ન્યાય બોલતો હતો. અમેરિકા નો સમજી શક્યું સાહેબ, હમાવડાનો સમજે, આપણે શું કરીએ યાર. ટૂંકમાં હું ભણવા ગયો તેથી ટ્રાફિક બહુ હતું. તમે કેટલું ભણ્યા છો એ મહત્વનું નથી, તમે શું કરવા ઈચ્છો છો એ આધાર છે. આ કેટલા બધા ભણેલા, બધા ભણેલા ને આવું હું છે. જ્યારે હૃદય પ્રગટે છે સાહેબ, અને ક્યાંક શ્રદ્ધાનો દીવો પ્રગટે છે ને, ત્યારે એ માણસનો વિકાસ થતો હોય છે. આ તમારે લખવું, અહીંયા લખ્યું. એટલે પછી અમે રશિયા ને, રશિયા ગયા ને, અને સાહેબ મેં રશિયાનું ગીત ગાયું, કેતા હો તો ગાઓ. બોલો કેટલો રસ છે બધાને. અને મેં રશિયાનું ગીત ગાયું કે લેજો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે, કે લેજો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે. એકવી વાર લેજો રશિયા, વાલાગડી રશિયા નામ લાવું, એકવી વાર લાવ્યો, રાજી થઈ ગયા. ઓકે ઓકે, રશિયા રૂમાલ રંગદાર છે, ચમકદાર છે, ગુડ ગુડ, લેજો રૂમાલ ચમકદાર છે. મજા આવી ગયું, સારું છું. જો અમારી કસણે પછી વધી, હજી એક બીજું ગાવી કે પ્લીઝ નેક્સ્ટ વન, બીજું ગાવ. એટલે મેં કીધું એક તો માઇન્ડ ગયો, બીજું અને સાહેબ પાછું બીજું ગયો. ઓ રંગ રસિયા ક્યાં
એમાં 18 વાર દીધું. હો રંગ રસિયા રાજી થઈ ગયા, રંગ રસિયા રાજ આ ખલડી રાતી, બસ એક જ નહીં ભોગતા. જીવનમાં સમયે તમને સારું સૂજી જાય આ પરમાત્માની કૃપા.